તારીખ 31 ગણેશ ચોથ થી લઈને આવતા રવિવાર સુધી 4 સપ્ટેમ્બર સુધી 5 દિવસના ગણેશ ઉત્સવનો અહીં આયોજન કરવામાં આવેલ છે. પાછા 5 દિવસના અલગ અલગ કાર્યક્રમો રામનાથ સોસાયટીના તમામ લોકો એક સમથી ઉજવે છે. ગઈકાલે રૂટનો અનકોટ, આજે ખંભાળિયામાં સૌપ્રથમ વખત 5555 દીવાની દીપમાળા અને મહાઆરતીનું આયોજન અમારા રામનાથ ગ્રુપ તરફથી કરવામાં આવેલ હતું. આવતીકાલે મહાઅન્નકોટના દર્શન અને રવિવારે વિસર્જન, આ રીતેનું અમારું આયોજન છે. દર વર્ષે રામનાથ સોસાયટીના અને તમામ લોકો હોળી, દિવાળી, નવરાત્રિ અને ગણેશ ઉત્સવ જેવા તહેવારો ખૂબ એક સમથી ઉજવીએ છીએ. દર વર્ષે આવો ને આવો અમારો સમ જળવાઈ રહે અને ગણપતિ બાપાની કૃપા, રામનાથ દાદાની કૃપા અમારા ઉપર સતત વરસતી રહે એવી પ્રાર્થના સાથે જય ગણેશ ગજાનન મહાદેવ. જોયું અત્યારે જે રામનાથ સોસાયટીના ગ્રુપના મેમ્બર હતા, હજી પણ આપણી સાથે રામનાથ સોસાયટી ગ્રુપના મેમ્બર સંજયભાઈ પચ્યા જોડાયો છે, એની જોડે વાત કરી. સંજયભાઈ, જે આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એ વિશે આપશો. જય ગજાનન. સંજય પચ્યા, આજે અમારે દીપમાળાનું આયોજન હતું, જેમાં પણ 5555 દીપ લાવ્યા છીએ. અમારે દીપમાળાથી 5555 આજે અમારે આખા આપણે જાહેરાત કરી, એ મુજબ ખંભાળિયામાં પ્રથમ વખત કે 5555 દીવડાજી પ્રગટાવ્યા, એ કદાચ અમારી ખ્યાલ મુજબ ખંભાળિયામાં પ્રથમ વખત હશે. એટલે ખંભાળિયાના પ્રજાએ ખૂબ એકદમ સરસ રીતે લાભ લીધો, એનો દર્શન ભાવિકોએ બહુ સરસ સાથ અને સહકાર આપ્યો, બદલ ખૂબ ખૂબ આભાર. જોયું તો અત્યારે આપણે જે ખંભાળિયાની અંદર રામનાથ સોસાયટીના ગરબી ચોક ખાતે જે 5555 દીપમાળાની મહાઆરતી કરવામાં આવી હતી, ત્યારે બહોળી સંખ્યામાં ભાવિકોએ આ દર્શનનો લાભ લીધો હતો. જય શ્રી મોદી, દ્વારકા ટુડે, જામ ખંભાળિયા, જેવું ઉમેદવાર.